गुड मॉर्निंग स्टूडेंट्स, हवे आपणे WH नू जे लेक्चर हतो एमां तमने हाउ मेनी मां घणा बधा बीजा सब टाइटल हता, एटले के हाउ मच छे, हाउ लॉन्ग छे, बराबर। तो हवे तमे हाउ मेनी छे तो ए सेंटेन्स होय तो त्यारे तमे कई रीते हाउ मेनीनो उपयोग करी शको कि ज्यारे कोई एक ज वस्तु होय, बराबर है, तो तमारे आमा हाउ मेनी में 1, 2, 3, 4, 5 एवी रीते तो तमे नहीं लखी शको, बराबर है। तो एने तमारे वोक्युबुलरी एटले के शब्दों द्वारा लखवानू रहेशे। तो एक ज वस्तु हशे तो तमारे एमा वन एप्पल एम न लखवा करता अ एप्पल एम पण तमे लखी शको। हवे कन्फ्यूजन एम थशे कि ए होय त्यारे तो आर्टिकल एन आवे, पण ज्यारे संख्यानी वात करवानी होय, बराबर छे, त्यारे तमारे कोई पण एक वस्तु छे, एक पेन छे, बराबर, तो वन पेननी जग्याए तमारे जे सेंटेन्स बनावो एमां वन पेननी बदले अ पेन एवुं लखी दो, एटले शुं एनो मीनिंग थाय, एक ज पेन छे। नेक्स्ट पछी छे टू, एटले के ज्यारे बे पेन होय तो त्यारे तमारे टू पेन्स एम नथी लखवानुं, एना बदले तमे शुं लखी शको, अ कपल ऑफ पेन। कपल एटले बे, एटले के पेन केटली छे, बे छे, बराबर। त्यार पछी छे ત્રણ, ચાર અથવા તો પાંચ, ત્યાં સુધીની વસ્તુ હોય, અથવા તો ત્રણ પેન હોય, યા તો ચાર પેન હોય, અથવા તો પાંચ પેન હોય, તો ત્યારે તમે શું લખી શકો, અ ફ્યુ પેન, બરાબર છે। ત્યાર પછી છે પાંચ, છ અથવા તો સાત સુધીની હોય, બરાબર, સંખ્યામાં તમે ગણી શકો છો, તો તમારે સિક્સ પેન્સ એવું લખવાની જરૂર નથી, તો ત્યાં તમે શું લખી શકો, સેવરલ પેન, બરાબર છે। સેવન પેન્સ, તો એની જગ્યાએ તમે શું લખી શકો, સેવરલ પેન। નેક્સ્ટ છે ટેન પ્લસ, કે જ્યારે વસ્તુ છે એ દસ કરતાં વધારે સંખ્યામાં છે તો ત્યારે તમે શું લખી શકો, મેની, બરાબર। દસ કરતાં અગિયાર પેન છે અથવા તો બાર અગિયાર પેન છે તો તમે શું લખી શકો, મેની પેન્સ, બરાબર। નેક્સ્ટ છે ટ્વેલ્વ, એટલે કે બાર પેન હોય તો તમે શું લખી શકો, ડઝન પેન। ડઝન એટલે એમાં કેટલા નંગ હોય, બાર નંગ હોય। તો આવી રીતે જ્યારે ઇંગ્લિશ છે એમાં દરેક વખતે સંખ્યા એટલે કે 1, 2, 3, 4 એવું બધું લખવાની જરૂર રહેતી નથી, તમે આ વોક્યુબ્યુલરીનો પણ યુઝ કરી શકો છો। અને એના કારણે જે આપણે ઇંગ્લિશની જે ટેકનિક છે અથવા તો ઇંગ્લિશ શીખવાની જે આપણામાં આવડત છે એમાં પણ સારો એવો વધારો થાય છે, એટલે કે આપણને સારું એવું ઇંગ્લિશ આવડે છે। ફાઇવ પેન, થ્રી પેન્સ, એવા બધા, આઈ હેવ થ્રી પેન્સ, આઈ હેવ ફાઇવ પેન્સ, આવા બધા તમે વાક્ય બનાવો અને એની જગ્યાએ તમે એમ લખો આઈ હેવ ફ્યુ પેન્સ, તો સારું જે વાક્ય છે એ ફ્યુ પેન્સવાળું છે ને એ વધારે સારું લાગે, ઇન અ કન્ડિશન, ઓકે। તો એવી જ રીતે આમાં પિક્ચર વાઇઝ આપેલું છે કે જ્યારે પણ હાઉ મેની છે એનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો, કે એક વસ્તુ હોય ત્યારે એ મૂકી શકો, બરાબર, વન લખવાની બદલે। પછી બે વસ્તુ છે એટલે કે તો ત્યારે તમે ટુ એપલ અથવા તો ટુ પેન્સ લખવાની બદલે અ કપલ ઓફ એપલ તમે લખી શકો। એવી જ રીતે ત્રણ, ચાર અથવા તો કોઈ પાંચ વસ્તુ હોય તો ત્યારે તમે અ ફ્યુ એપલ્સ એવી રીતે તમે લખી શકો। ત્યાર પછી છે સેવરલ, સેવરલ એટલે ફાઇવ હોય, સિક્સ હોય તો સેવન, આમાં કેટલી આપી છે, સિક્સ આપેલી, બરાબર, તો સિક્સ એપલ છે તો ત્યાં તમે શું લખી શકો, સેવરલ એપલ્સ। નેક્સ્ટ છે પછી ટ્વેલ્વ એપલ આપેલા છે તો ટ્વેલ્વ હોય તો ત્યારે ટ્વેલ્વ એપલ્સ એવો આન્સર લખવાની બદલે અ ડઝન લખી શકો છો, બરાબર। નેક્સ્ટ છે પછી ટેન પ્લસ, એટલે કે દસ કરતાં વધારે, એટલે કે બહુ બધા હોય ત્યારે તમે મેની એવું લખી શકો છો। તો આવી રીતે હાઉ મેની છે એમાં પણ તમારે આ યાદ રાખવા જેવી વસ્તુ છે કે ક્યારે તમે કયો વર્ડ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર છે। નેક્સ્ટ છે મેની, મચ, ફ્યુ, એ ફ્યુ, ઈચ અને એવરી, તો આ બધા વર્ડ્સ છે તો એનો પણ તમે ઉપયોગ કઈ રીતે કરી શકો એ આપણે જોઈએ। મેની એટલે શું થાય, એનો મીનિંગ ઘણા બધા, એમાં નીચે આપણે છે યુઝ મેની વિથ પ્લુરલ
નાઉન એટલે કે મેનોનો ઉપયોગ છે એ જ્યારે કોઈ પણ વસ્તુ છે બહુવચનમાં હોય બરાબર, તો ત્યારે તમે મેનુનો ઉપયોગ કરી શકો છો. એટલે કે એક કરતાં અથવા તો બે કરતાં વધારે વસ્તુઓ છે તો ત્યારે તમે મેનુનો ઉપયોગ કરી શકો છો. એ સિવાય હવે આપણે આગળ ડિટેલમાં જોઈ લીધું કે બે વસ્તુ હોય ત્યારે કયો વર્ડ ઉપયોગ થાય, ત્રણ વસ્તુ કે ચાર વસ્તુ હોય ત્યારે કયો, ફ્યુ, સેવરલ, બરાબર. એ વિશે તો આમાં એક્ઝામ્પલ આપેલું છે કે ચેલ્સિયા ડઝન્ટ હેવ મેની ફ્રેન્ડ્સ, કે એને બહુ ઝાઝા મિત્રો નથી. હવે મેની એ જ્યારે ચાર પાંચ વસ્તુ છે, ત્રણ ચાર વસ્તુ છે એ માટે ઉપયોગ નથી કરવાનો. તો મેનીનો ઉપયોગ ક્યારે થાય આપણે આગળ જોયું કે ટેન પ્લસ જ્યારે વાત થતી હોય, એટલે કે દસ કરતાં વધારે વ્યક્તિઓની વાત થતી હોય ત્યારે જ મેનીનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે ફ્યુ. ધ વર્ડ ફ્યુ રિપ્રેઝેન્ટ્સ અ નેગેટિવ ક્વોન્ટિટી ઓર શોર્ટેજ. એટલે કે ફ્યુ વર્ડ છે એ શું બતાવે છે, એટલે કે નેગેટિવ ક્વોન્ટિટી એટલે કે જે સંખ્યા છે બહુ ઓછી હશે અથવા તો અછત હોય એવી વાત કરતી હોય છે. જુલિયન હેઝ ફ્યુ ફ્રેન્ડ્સ, એટલે કે જુલિયન છે એને થોડાક જ મિત્રો છે, બરાબર. એટલે શું બતાવે છે, નેગેટિવ એટલે કે સાવ છે નહીં એવું નથી બતાવતા, અને અછત હોય એટલે કે બહુ ઝાઝા મિત્રો નથી પણ કેવા છે, થોડાક જ મિત્રો છે, ત્યારે શેનો ઉપયોગ થાય, ફ્યુ. નેક્સ્ટ છે ઈચ. યુઝ ઈચ વિથ ઇન્ડિવિડ્યુઅલ ઓર સેપરેટ આઇટમ્સ, કે ઈચનો ઉપયોગ છે કોઈક વ્યક્તિગત કે અલગ જ વસ્તુ માટે ઉપયોગ કરવામાં આવે છે. હવે કંઈ પણ વસ્તુ લેવા જઈએ તો આપણને ડઝનનો કે બે ડઝનનો ભાવ કહે તો આપણે એને પૂછીએ કે એક નંગની પ્રાઇસ કેટલી છે, બરાબર. તો ત્યારે ઈચનો ઉપયોગ થાય છે. કોઈ પણ વસ્તુ લઈએ તો પહેલો આપણને એક વસ્તુનો ભાવ કહે, પછી આપણે કહીએ કે મારે પાંચ લેવી છે, બરાબર, તો કેટલા રૂપિયા થાય, બરાબર. તો કોઈ પણ વસ્તુ એકનો જ્યારે આપણે આઈડેન્ટિટી શોધવી હોય તો ત્યારે ઈચનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ પાઇનેપલ્સ આર $2 ઈચ, એટલે કે પાઇનેપલનો પ્રાઇસ શું છે, $2 ઈચ. ઈચ એટલે એક પાઇનેપલનો ભાવ છે એ કેટલા રૂપિયા છે, $2 છે. નેક્સ્ટ છે મચ. મચ એ શેના માટે હોય, કે જે કાંઈ પણ વસ્તુ ગણી તો શકાય પણ કેવી હશે, એ કલેક્ટિવ નાઉન છે, બરાબર. યુઝ મેની વિથ કલેક્ટિવ નાઉન એન્ડ સિંગ્યુલર નાઉન, કે જ્યારે પણ વસ્તુ ગણી નથી શકાતી, માપી નથી શકાતી એવી વસ્તુ હશે ત્યારે મચનો ઉપયોગ થાય છે. એટલે કે એક વસ્તુ, બે વસ્તુ, ત્રણ વસ્તુ એવી હશે તો મેનીનો ઉપયોગ થાય, પણ નથી ગણી શકાય એવી વસ્તુ છે, બરાબર, તો ત્યારે શેનો ઉપયોગ થાય, મચનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ગેલર ડઝન્ટ હેવ મચ મની, કે ગેરાલ્ટ છે એની પાસે ઘણા બધા પૈસા નથી અથવા તો બહુ પૈસા નથી, તો ત્યારે મચ મની ન્યા મેની મની એવો ઉપયોગ થતો નથી. નેક્સ્ટ છે એ ફ્યુ. એ ફ્યુ રિપ્રેઝેન્ટ્સ અ પોઝિટિવ ક્વોન્ટિટી. જો હવે આ બંનેનો ડિફરન્સ જોઈ લો, ફ્યુમાં શું બતાવે, નેગેટિવ ક્વોન્ટિટી, અને એ ફ્યુ તો એમાં શું બતાવે છે, પોઝિટિવ ક્વોન્ટિટી. બટ ઇટ કેન ઓનલી બી યુઝડ વિથ કાઉન્ટેબલ નાઉન. ફ્યુ છે એ ક્યારે વપરાય, કાઉન્ટેબલ નાઉન, કે જ્યારે છે એ વસ્તુ ગણી શકાય એવી હશે ત્યારે એ ફ્યુનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, જુલિયન હેઝ અ ફ્યુ ફ્રેન્ડ્સ, કે જુલિયનને છે એ થોડાક મિત્રો છે. નેક્સ્ટ છે એવરી. એવરી એટલે દરેક થાય. યુઝ ધ વર્ડ એવરી વેન રિફરિંગ ટુ થિંગ્સ ઇન અ ગ્રુપ ઓર ડિસ્ક્રાઇબિંગ ધ ફ્રિક્વન્સી ઓફ એક્શન, કે એવરીનો ઉપયોગ છે એ શું થાય છે, કે કોઈ પણ વસ્તુ અથવા તો ક્રિયા જે છે એ આપણે વારંવાર કરતા હોઈએ તો એવી જ્યારે વાત હોય તો ત્યારે એવરીનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ઇમલી ગોઝ ટુ ધ બીચ એવરી વીકેન્ડ. ઇમલી છે એ દર અઠવાડિયે બીચ પર જાય છે, બરાબર, કે જ્યારે પણ દર રવિવારે, દર સોમવારે, દર વખતે, તો આપણે એવરી ટાઈમ, એવરી સન્ડે, એવરી વીકેન્ડ, કે જે વસ્તુ આપણે રિપીટ કરીએ છીએ, વારંવાર કરીએ છીએ, અથવા તો ફિક્સ જ છે કે દર રવિવારે આપણે બહાર જઈએ છીએ તો એવરી સન્ડે,
બરાબર, ક્યારેક જતા હોઈએ તો ત્યાં એવરી આવતું નથી. રેગ્યુલર જે આપણે કામ કરીએ છીએ, સ્કૂલે આપણે રોજ જઈએ, બરાબર, તો એવરી ડે, બરાબર છે. તો આવી રીતે જે આ વર્ડ્સ છે એનો ઉપયોગ થતો હોય છે.